નમસ્તે મિત્રો સરકારી અધિકારી બનો ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો ખૂબ જ સારા સમાચાર મળેલ છે મિત્રો ગુજરાત પોલીસ કોન્સ્ટેબલનું રિઝલ્ટ થોડા સમયમાં જાહેર કરવામાં આવશે જે આ વિડીયોમાં તમને જણાવવામાં આવશે કયા સમયગાળામાં જાહેર કરવામાં આવશે કઈ તારીખ સુધીમાં જાહેર કરવામાં આવશે તે દરેકે દરેક બાબત આ વિડીયોમાં જણાવવામાં આવશે જો કોઈ વિદ્યાર્થી મિત્રોએ આ ચેનલ પર પહેલી વખત વિઝિટ કરી રહ્યા હોય તો મિત્રો આ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો અને સાઈડમાં આપેલા બે લાઇકનને જરૂર પ્રેસ દબાવજો હવે મિત્રો જણાવવામાં આવશે કે પોલીસ કોન્સ્ટેબલનું રિઝલ્ટ કેમ આટલું લેટ થયું હતું હવે રિઝલ્ટ ક્યારે આવશે અને મિત્રો ખાસ વાત છે કે જે ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું કામ હતું તે પૂર્ણ થયેલું છે ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું કામ એ મિત્રો થોડા જ સમય પહેલાં પૂર્ણ થઈ ગયેલું છે મિત્રો તેમાં માત્ર ડોક્યુમેન્ટ વેરિફિકેશનની બાકી બધી જ જેટલી પ્રોસેસ હતી અને જે કોર્ટમાં જેટલા પણ કેસ ગયા હતા તે બધા જ કેસ નિવારણ આવી ગયું હોય તેવી વાત મળે છે તો મિત્રો ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું સંપૂર્ણ કામ પૂર્ણ થઈ ગયેલ હોવાથી હવે મિત્રો ફાઇનલ ડેટ તમને જણાવવામાં આવશે કે મિત્રો ફાઇનલ ડેટ કયા સમયગાળામાં આવશે અને મિત્રો કયા વિદ્યાર્થી મિત્રોના ફાઇનલ લિસ્ટમાં નામ આવશે તે માટે તમારે ફાઇનલ લિસ્ટ માટે મિત્રો થોડા જ સમયમાં દસ નવેમ્બરની આસપાસ મિત્રો દસ નવેમ્બર અથવા પંદર નવેમ્બરની આસપાસ મિત્રો નવેમ્બર મહિનાની અંદર તમારું ડેટ સાથે તમારું રિઝલ્ટ આવશે આપણે જણાવીશું પરંતુ મિત્રો જો તમારે થી વધારે માર્ક્સ હોય એસ ટીએસસી ઉમેદવારને તો તમે કોમેન્ટમાં જરૂર તમારા કોમેન્ટમાં માર્ક લખીને જણાવો જેથી બીજા વિદ્યાર્થી મિત્રો પણ જાણી શકે અને મિત્રો જો તમે ઓબીસીમાં હોય કે જનરલ કેટેગરીમાં હોય તો મિત્રો તમે જરૂર જરૂર તમે માર્ક તમારા લખીને જણાવો પંચ્યાસીથી વધારે અથવા એની આસપાસ હોય તો આ આખરી વિડીયોની અંદર તમે બીજા વિદ્યાર્થી મિત્રોના માર્ક સાથે કમ્પેરિઝન કરી શકો છો જેથી આવનારા ફાઇનલ લિસ્ટની અંદર તમને ડાયરેક્ટ અંદાજ આવી જાય કે નેક્સ્ટ યર આ વર્ષે હવે બીજી પણ એક ભરતી જાહેર થાય છે જે તમને આપણે જણાવેલું છે કે મિત્રો બીજી એક ભરતી છે તે જાહેર થાય છે જેમાં આઠ આઠ હજારના આમ અને અમઆમ પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એએસઆઈ જે આપણે બે હજાર વીસની અંદર એ ભરતી લેવામાં આવશે જાન્યુઆરી મહિનામાં અથવા ડિસેમ્બર એન્ડિંગમાં તેની નોટિફિકેશન આવે તેવી સંભાવના છે મિત્રો ખાસ કરીને જાણ મળે ત્યાં સુધી ડિસેમ્બર એન્ડિંગ અથવા મિત્રો જાન્યુઆરીના વીક વીકની અંદર તે પોલીસ કોન્સ્ટેબલની નોટિફિકેશન આવે જેથી ઘણા બધા ઉમેદવાર મિત્રોને તેની તક મળે તેવી સંભાવના છે તો મિત્રો પોલીસ કોન્સ્ટેબલના કોન્સ્ટેબલનું જે રિઝલ્ટ છે તે ઓછામાં ઓછું મિત્રો નેક્સ્ટ આપણે જણા જાણકારી મુજબ મિત્રો નવેમ્બર મહિનાની અંદર મિત્રો સંપૂર્ણ કાર્યવાહી પૂરે થઈ ગયેલી છે જેમાં માત્ર મુખ્ય જે વિકાસ સહાય સર છે તેમની ખાલી સિગ્નેચર જ બાકી છે અને મિત્રો આ જે સિગ્નેચર છે થઈ ગયા પછી મિત્રો ડાયરેક્ટ લાસ્ટમાં જે હેડ ઓફ મેમ્બરની જો સહી કમ્પ્લીટ થઈ જાય તો મિત્રો પોલીસ કોન્સ્ટેબલનો રિઝલ્ટ જાહેર થઈ જાય જેટલા પણ કેસ થયા હતા હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ કે પોલીસ કોન્સ્ટેબલ પેપર લીક બાબતે કે જે વિદ્યાર્થીને મિત્રોને ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં જે થ્રો કર્યું હતું મોટાભાગના દરેકે દરેક કાર્યવાહી મિત્રો પૂર્ણ થઈ ગઈ હોય તેવી જાણ મળેલ છે અને મિત્રો તમે લોકરક્ષક રિક્રોન બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ છે તેમાં તમે વિઝિટ કરો તમને તેમાંથી પણ જાણવા મળશે અને મિત્રો તે વેબસાઇટને જોતા રહો અને મિત્રો પોલીસ કોન્સ્ટેબલનું ફાઇનલ રિઝલ્ટ મિત્રો પંદર નવેમ્બર સુધી આવે તેવી પૂરેપૂરી સંભાવના છે મિત્રો ડેટ ઘણા વિદ્યાર્થીઓ કહે છે કે ડેટ જાહેર કરી નહીં મિત્રો પંદર નવેમ્બર અથવા મિત્રો વીસ પંદર દસ પંદર અને વીસ નવેમ્બરની આસપાસના સમયગાળા મિત્રો જરૂર પોલીસ કોન્સ્ટેબલનું રિઝલ્ટ જાહેર થઈ શકે એમ છે અને મિત્રો હજુ પણ ઘણા વિદ્યાર્થી મિત્રોને ડાઉટ લાગતો તો તેના પહેલાં પણ જાહેર થઈ શકે એમ છે અને મિત્રો એક ખાસ અગત્યની વાત છે કે જે વિદ્યાર્થી મિત્રો બિનસચિવાલય ક્લાર્કની એક્ઝામની તૈયારી કરી રહ્યા હતા તે વિદ્યાર્થી માટે પણ એક ખૂબ જ સારા સમાચાર છે કે બિનસચિવાલય ક્લાર્કની જે એક્ઝામની ભરતી હતી તે રદ કરવામાં આવી હતી જે જાણ મળેલ છે તે તમને જણાવવામાં આવે છે અને મિત્રો તે ભરતી રદ કરવામાં આવી હતી કે કેટલાક કારણોસર પરંતુ મિત્રો તે ભરતી ફરીથી મિત્રો ધોરણ બાર પાસવાળા વિદ્યાર્થી મિત્રો જ તે સાથે મિત્રો તમારી જીત થઈ છે ને તે ભરતી હવે ચાલુ થઈ ગયેલી છે મિત્રો અને તેની એક્ઝામ ડેટ પણ આવી ગઈ છે સત્તર નવેમ્બરના રોજ તે ભરતી લેવામાં આવશે જે વિદ્યાર્થી મિત્રોને જાણ ન હતી તે વિદ્યાર્થી મિત્રોને જણાવવામાં આવશે અને મિત્રો ખાસ કરીને તેના કોલ લેટર પણ તમે ડાઉનલોડ કરી શકશો મિત્રો તેના કોલ લેટર પણ તમે ઇઝીલી ડાઉનલોડ કરી શકશો હાલમાં તેને ઓજસ્પની વેબસાઇટ પર તમારા કોલ લેટર ડાઉનલોડ કરવાની પ્રોસેસ આપેલી છે અને મિત્રો તેને તમે કન્ફર્મ નંબર બર્થડેટ અને તમારે જે કો એના માધ્યમથી તમે કોલ લેટર ડાઉનલોડ કરી શકશો હવે મિત્રો ત્રીજો વિડીયોની અંદર આપણે આપણે એક બીજી એક વાત જણાવીશું કે તલાટીની એક્ઝામ ક્યારે લેવામાં આવશે શું તેમાં બાર પાસ હશે અને ફોરેસ્ટની એક્ઝામ ક્યારે લેવામાં આવશે તેમાં સીટો વધીને આવશે અને તલાટીની એક્ઝામમાં પણ સીટો વધીને આવશે તેની માહિતી મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં જણાવીશું પરંતુ જો વિદ્યાર્થી મિત્રો તમારે એ વિડીયો જાણવો હોય તો આ ચેનલ સાથે જરૂર સંકળાયેલા રહેજો અને મિત્રો ચેનલ તમારે એ વિડીયોના માધ્યમથી તમને જાણવા મળશે કે પોલીસ તમારે જે તલાટીની એક્ઝામ છે તે કયા મહિનાની અંદર આવશે અને તેમાં શું બાર પાસવાળા હશે કે પછી તેમાં ફોરેસ્ટની એક્ઝામની અંદર પણ મિત્રો તમને જાણવા મળશે તો જો મિત્રો આ ચેનલ તમે સાથે સબસ્ક્રાઇબ ના કરો તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો સત્ નવેમ્બરે તમારી બિનસચિવાલય ક્લાર્કની એક્ઝામ છે અને પંદર નવેમ્બરની આસપાસ મિત્રો પોલીસ કોન્સ્ટેબલ રિઝલ્ટ ડિક્લેર થાય તેવી વાત મળી છે અને મિત્રો કોલ લેટર પણ ડાઉનલોડ કાલથી આપણે ચાલુ થઈ ગયા છે કોલ લેટર ડાઉનલોડ કરવાના તો તમે ડાઉનલોડ જરૂર કરી દેજો બિન સચિવાલય ક્લાર્ક પાડા વિદ્યાર્થી મિત્રો ત્યાં સુધી મિત્રો આવજો ચેનલ્સને સબસ્ક્રાઈબ કરજો અને ખાસ કરીને મા મિત્રો તમે સખત મહેનત કરજો બિન સચિવાલય ક્લાર્કમાં અને બીજી કોઈ વાત હોય મિત્રો તો તમે જરૂર કોમેન્ટના માધ્યમથી તમે જણાવજો કે જે વિદ્યાર્થી મિત્રોને કોઈ ગણિતમાં પ્રોબ્લેમ હોય કે કોઈ ઇંગ્લિશમાં પ્રોબ્લેમ હોય કે પછી મિત્રો ગુજરા ગુજરાતી ગ્રામરમાં પ્રોબ્લેમ હોય કે પછી સામાન્ય જ્ઞાનમાં પ્રોબ્લેમ હોય કે મિત્રો ઇંગ્લિશ ગ્રામરમાં પ્રોબ્લેમ હોય તો તમે જરૂર કોમેન્ટ કરીને જણાવજો આપણી પાસે ઓછામાં ઓછા ત્રીસથી એક ઓગણત્રીસ દિવસ બાકી છે તમને જરૂર ફ્રીમાં માર્ગદર્શન કરીને તમારું જરૂર એક્ઝામ પાસ થાય તેટલી સુધી તૈયારી કરાવીશું તેમ સુધી મિત્રો જય ભારત વંદે ભારત ઉદ્દીષ્ટ ભારતમ સખત મહેનત કરજો જ્યાં સુધી લક્ષ્ય પ્રાપ્ત ના થાય ત્યાં સુધી તમે તમારું એક્ઝામની તૈયારી કરજો અને મિત્રો કોઈપણ ડિસ્ટ્રેક્શન હોય તો તેની ડાયરેક્શન તમારું જે લક્ષ્ય છે તેની ઉપર વાળવાની કોશિશ કરજો જય ભારત વંદે માતરમ ઉદ્દિષ્ટ ભારતમ સરકારી બંને ચેનલમાં